नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। મારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત, બરોબર. આજે આપણે સ્વાધ્યાય પોથીમાંથી આગળ અભ્યાસ શરૂ કરવાના છે. તો આજે આપણે પ્રકરણ 12 ભાગ 3 એના વિશે આગળ અભ્યાસ શરૂ કરીશું. તો બાળ મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન નંબર 5 સુધી આગળના ભાગમાં સમજાવી દીધું હતું, બરોબર. હવે આજે આપણે પ્રશ્ન નંબર 6 શરૂ કરવાનો છે. એ પહેલાં થોડીક સમજૂતી આપી છે આપણને ભાગાકાર અને એના ગળિયા વિશે. તો જુઓ બાળ મિત્રો, આપણે પહેલાં એની સમજૂતી જોઈ લઈએ. અહીંયા આગળ સમજો એવું લખ્યું છે પ્રશ્ન નંબર 5 પછીના પ્રશ્ન નંબર 6 પહેલા, બરોબર. તો જુઓ, ગળિયાની મદદથી ભાગાકાર, ઉદાહરણ 20 ને 4 વડે ભાગવાના છે, બરોબર. તો 4 નો ગળ્યો આપણે ક્યાં સુધી બોલવાનો છે? ભાગાકાર શીખતા પહેલા આપણે આ સમજી લેવાનું છે કે આપણે મોટી રકમ 20 ભાગ્યા 4, આવી રીતના તમારે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે 20 ભાગ્યા 4, અને ભાગાકાર કહેવાય, બરોબર. આ બોક્સ જેવું કરેલું છે ને, એને ભાગાકારની નિશાની કરી છે, બરોબર. ચલો, તો 4 નો ઘોડ્યો આપણે 20 આવે ત્યાં સુધી બોલીએ. તો 4 એકુ 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20. 20 આવે એટલે આપણે ઊભું રહી જવાનું છે. એના પછી 4 6 24 બોલીશું તો આપણો દાખલો ખોટો પડશે. તો અહીંયા આગળ 4 તો લખેલા જ છે, 20 લખેલા છે, તો 4 5 20, બરોબર. 20 ને નીચે 20, અને આ બાદબાકીની નિશાની કરવાની છે. ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે એવું આગળ આપણે શીખી ગયા, બરોબર. એટલે 20 માંથી 20 બાદ કરીએ તો કેટલા વધે? 0 0, બરોબર. ચાલો, તો આ રીતના આપણે ભાગાકાર આગળ શીખવાના છે. એ પહેલાં અહીંયા આગળ પ્રશ્ન નંબર 6, ઘડિયાની મદદથી ભાગાકાર કરો, બરોબર. આપણે ઉદાહરણ જોઈ ગયા તે પ્રમાણે, એટલે 6 ભાગ્યા 2. તો અહીંયા આગળ આપણે કેવી રીતના કરવાનું છે 6 ભાગ્યા 2? તો જુઓ, પહેલા નંબરનો દાખલો 6 ભાગ્યા 2, બરોબર. તો 2 નો ગળ્યો ક્યાં સુધી બોલવાનો છે? 6 આવે ત્યાં સુધી. તો 2 એકા 2, 2 2 4, 2 3 6. હવે 6 માંથી 6 બાદ કરવાના છે તો કેટલા આવે? 0, બરોબર બાળ મિત્રો. તો આ રીતનો ઘડિયો બોલતું જવાનું છે અને આ રીતના ભાગાકાર કરવાનો છે, બરોબર. ચાલો, એના પછી બીજા નંબરની રકમ છે 9 ભાગ્યા 3, મોટી રકમ અંદર, નાની રકમ બહાર. તો 3 નો ગળ્યો ક્યાં સુધી બોલીશું આપણે? 9 આવે ત્યાં સુધી. તો 3 એકા 3, 3 2 6, 3 3 9, બરોબર. અહીંયા 9 માંથી 9 બાદબાકીની નિશાની કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આમાંથી 9 માંથી 9 બાદ કરેલા છે, એટલે 9 માંથી 9 જાય તો 0, બરોબર. ચાલો, એના પછી ત્રીજા નંબરનો દાખલો આપણે ગણીશું 12 ભાગ્યા 4, 12, ભાગાકારની નિશાની 4. ચાલો, કયો ઘડિયો બોલીશું ને ક્યાં સુધી બોલીશું? તો 12 નો ઘડિયો 4 આવે ત્યાં સુધી, 4 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલવાનું છે, બરોબર. 4 ના ઘડિયામાં 12 સુધી. 4 એકુ 4, 4 2 8, 4 3 12. 12 થી આગળ વધવાનું નથી, અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે, બરોબર, કે કેટલા સુધી આપણે ઘડિયો બોલવાનો છે. ચાલો, 2 માંથી 2 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, બરોબર બાળ મિત્રો. ચાલો, તો અહીંયા આગળ ચોથા નંબરનો દાખલો 18 ભાગ્યા 6, 6 એકા 6, 6 2 12, 6 3 18. ચાલો, 18 માંથી 18 જાય તો 0, બરોબર. એના પછી 5મા નંબરનો 21 ભાગ્યા 7, ચાલો કયો ઘડિયો બોલીશું ને ક્યાં સુધી બોલીશું? તો 7નો ઘડિયો બોલવાનો છે 21 આવે ત્યાં સુધી. 7 એકા 7, 7 2 14, 7 3 21, બરોબર બાળ મિત્રો. જો 21 માંથી 21 એટલે કે 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. એના પછી
છઠ્ઠા નંબરનો દાખલો છે 25/5. તો 5નો ઘડ્યો 25 આવે ત્યાં સુધી, પાયે પાયે 25, બરોબર. ચાલો, 5માંથી 5 જાય તો 0, 2માંથી 2 જાય તો 0. તો બાળમિત્રો, ઘડિયાળની મદદથી આ રીતના ભાગાકાર પણ આપણે કરી શકીએ છીએ. આપણી સ્વાધ્યાય પોથીમાં આ રીતના ભાગાકાર કરવા માટે આપણને જગ્યા આપેલી નથી, તો આમાં સીધું આપણે ઘડીઓ બોલીને જવાબ લખીશું, બરોબર. આ મેં તમને દાખલો કેવી રીતે ગણવો, ભાગાકાર કેવી રીતે ગણવા એ તમને સમજાવ્યા છે. આગળ સ્વાધ્યાય પોથીમાં જ્યારે પણ ભાગાકાર કરવા માટેની જગ્યા આપી હશે ત્યારે તમને આ રીતના હું દાખલા ગણી બતાવીશ, બરોબર. ચાલો, અત્યારે તો આપણે શું કરવાનું છે, આ ઉપર જે જવાબ આવે આ ઉપર છે એને જવાબ કહેવાય, બરોબર. તો બધા જવાબ છે મેં ગોળ કરીને રાખ્યા છે. તમારે સ્વાધ્યાય પોથીમાં પહેલા નંબરમાં કયો જવાબ લખીશું આપણે, 3. પછી બીજા દાખલામાં 3 × 9, તો એમાં પણ 3 જવાબ. 4નો ઘડ્યો 12 આવે ત્યાં સુધી, તો એમાં પણ 3. 6ના ઘડિયામાં 18 આવે ત્યાં સુધી, તો એમાં પણ 6 × 18, 7 × 21, બરોબર. અને પાયે પાયે 25, આ રીતનું લખવાનું છે, બરોબર. તો તમે કહેશો કે ટીચરે આ દાખલામાં દાખલા ગણ્યા છે, અમારે ગણવાના, તો તમારે નથી ગણવાના, આ તો ફક્ત તમારી સમજૂતી માટે છે, બરોબર. ચાલો, એના પછી આપણે 7મા નંબરનો દાખલો, તો એમાં કયો ઘડિયો બોલીશું ને ક્યાં સુધી. આગળ આપણે આ રીતના દાખલા જોઈ ગયા કે કયો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે, બરોબર. તો 4નો ઘડિયો ક્યાં સુધી બોલીશું, 32 આવે ત્યાં સુધી. તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28, 4 × 8 = 32. તો અહીંયા કેટલા લખીશું આપણે, 8, બરોબર. ચાલો, એના પછી 8મા નંબરનો દાખલો, તો એમાં 7નો ઘડિયો 35 સુધી બોલવાનો છે. ચાલો, 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 6 = 28, 7 × 5 = 35. તો અહીંયા કેટલા લખવાના, 5, એટલે કે 5. એના પછી 9મા નંબરનો છે 40/4. તો 4નો ઘડિયો ક્યાં સુધી બોલીશું, 40 આવે ત્યાં સુધી, બરોબર. તો 4ના ઘડિયામાં 40 ક્યારે આવે, તો તમે કહેશો 4 × 2 = 40, 2 એટલે કે 10, બરોબર. 4 × 2 = 40. તો અહીંયા આગળ જવાબમાં શું લખવાનું આપણે, 10 લખવાના, બરોબર. ચાલો, એના પછી 10મા નંબરનો છે 42/6. 6નો ઘડિયો 42 આવે ત્યાં સુધી. 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 6 = 24, 6 × 5 = 30, 6 × 6 = 36, 6 × 7 = 42. કેટલા આવ્યા, 7 એટલે કે 7. તો તમારી જવાબમાં 7 લખવાના છે, બરોબર. ચાલો, એના પછી 11મા નંબરનો, તો એમાં 9નો ઘડિયો બોલવાનો છે 54 આવે ત્યાં સુધી. 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 6 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54, 9 × 6 = 54, એટલે અહીંયા લખવાના 6. ત્યાર પછી 12મા નંબરનો દાખલો છે 72/9. 9નો ઘડિયો 72 આવે ત્યાં સુધી બોલવાનો છે, બરોબર. તો 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 6 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54, 9 × 7 = 63, 9 × 8 = 72. તો અહીંયા આગળ લખવાના આપણે 8, બરોબર. ચાલો, એના પછી 13મા નંબરનો દાખલો છે 70/10. તો 10ના ઘડિયામાં ક્યાં સુધી બોલવાનું, 70 આવે ત્યાં સુધી, બરોબર. તો 10 × 7 = 70, આ તો એકદમ સહેલો ઘડિયો છે, એટલે દરેકને આવડી ગયો હશે, બરોબર. ચાલો, એના પછી 14મા નંબરનો છે 81/9. 9નો ઘડિયો 81 આવે ત્યાં સુધી. 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 6 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54, 9 × 7 = 63, 9 × 8 = 72, અને 9 × 9 = 81. તો અહીંયા આગળ 9, 9, 81, 9 × 9 = 81, બરાબર. ચાલો, એના પછી 56/8. તો 8નો ઘડિયો 56 આવે ત્યાં સુધી બોલવાનો છે, બરાબર. ચાલો, 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 6 = 32, 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 7 = 56. અહીંયા આગળ લખવાના આપણે 7.
બરોબર. ચલો આ થઈ ગયા ઘડિયાળની મદદથી ભાગાકાર કરો, અને આપણે દાખલામાં કેવી રીતે ઘડિયો બોલતું જવાનું, દાખલો ગણતી જવાનું એ પણ મેં તમને સમજાવ્યું. હવે આપણે જે ભાગાકારના દાખલા હમણાં પેજમાં શીખ્યા એ જ પ્રમાણેના બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર, એવું અહીંયા આગળ હેડિંગ એટલે કે સૂચના લખી છે. તો આપણે એનું એક ઉદાહરણ જોઈએ. તો એમાં 64ને 2 વડે ભાગો, બરાબર. 6 × 4 = 64, 64 એટલે કે 4 એકમ અને 6 દશક, એને 2 વડે ભાગવાનું છે. હવે આપણને 2નો ઘડિયો તો આવડે છે, પણ 2ના ઘડિયામાં 64 ના આવે એટલે આ ઘડિયો આપણે બોલીશું પણ એમાં 64 આવશે નહીં. તો આમાં કેવી રીતે દાખલો ગણવાનો તો જુઓ બાળ મિત્રો, આ હું તમને ઉદાહરણ સમજાવું છું, બરાબર. તો એમાં 64/2, 6 × 4 = 64, 4 એકમ 6 દશક. હવે આપણે પહેલાં કોને લેવાના છે, દશકના અંકને. 2નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે, દશકનો અંક કયો છે, 6 છે, એટલે આપણે 2નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલવાનો છે. અને જો કોઈ દાખલામાં આ જે આપણે ઘડિયો બોલતા હોય તો આ અંક ના આવતો હોય તો શું કરવાનું, એની આગળનો અંક આ અંકથી વધવું જોઈએ નહીં. જેમ દાખલા આવશે એમ તમને હું સમજાવતી જઈશ, બરાબર. એટલે અત્યારે તો 2ના ઘડિયામાં 6 આવે છે. 2 × 2, 2 × 2, 2 × 4, 2 × 3, 6. 2 × 3, 6, ધ્યાન રાખજો બાળ મિત્રો. અહીંયા આગળ 2 લખેલા છે અને 6 લખેલા છે, આપણે ફક્ત 3 જ લખવાના છે. તો 3 ક્યાં લખવાના છે, તો ઉપર જવાબ તરીકે, ભાગાકારની ઉપર આ જે આડી લીટી કરી છે ને એની ઉપર, એટલે એ જવાબમાં ગણાય, બરાબર. એને આપણે શું કહીએ છીએ, ભાગફળ. ભાગાકાર કરવાથી જે ફળ મળે, જે જવાબ મળે તેને ભાગફળ કહેવાય છે, એટલે કે જવાબ કહેવાય છે. તો 2, 3, 6, બરાબર. 6ની નીચે 6 લખવાના છે, આપણે જે ઘડિયો જ્યાં સુધી બોલીએ એની નીચે જ એ અંક આવવો જોઈએ. તો હવે શું કરવાનું છે, તો 6માંથી 6 બાદ કરવાના છે, એટલે અહીંયા બાદબાકીની નિશાની તમારે કરી દેવાની, એટલે તમને ખ્યાલ આવે કે 6માંથી 6 આપણે બાદ કરવાના છે, બરાબર. ચાલો 6 આંગળી હોય એમાંથી 6 આંગળી કાઢી નાખીએ તો શું વધે, 0, બરાબર. હવે આ દશકના અંકનો તો ભાગાકાર થઈ ગયો, હવે બાકી રહ્યો એકમનો અંક. તો એકમનો અંક કયો છે, 4, એને આપણે નીચે 0 સાથે ઉતારી દઈશું, બરાબર. અહીંયા આગળ 6ની સાથે નહીં લખવાના, નહીં તો પાછા 64 થઈ જશે. એટલે 6ની નીચે જે જવાબ લખેલો છે, 6માંથી 6 બાદ કરીને 0 આવ્યો છે, ત્યાં આગળ આપણે 4 લખવાના છે, બરાબર. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરતા હોય છે. તો તમે 6ની જોડે જોડે 4 લખો તો 64 ને 64 થઈ જાય, પાછા 2ના ઘડિયામાં 64 આવે નહીં, બરાબર. એટલે તમારે ક્યાં લખવાના છે 4, તો 0ની પાસે. હવે આપણે કયો ઘડિયો ક્યાં સુધી બોલવાનો, તો 2નો જ ઘડિયો બોલવાનો છે 4 આવે ત્યાં સુધી, બરાબર. આ 0ની ગણતરી કરવાની નથી, 0 અને 4 એટલે ફક્ત 4 જ બોલાય છે. તો 2નો ઘડિયો આપણે 4 સુધી બોલીએ તો 2 × 2, 2 × 2, 4, બરાબર. ચલો હવે આમાં શું કરવાનું, આપણે 6માં કર્યું હતું એ રીતના, 6માંથી 6 બાદ કર્યા હતા એવી રીતના 4માંથી 4 બાદ કરવાના છે. તો શું જવાબ વધશે, 0, બરાબર. ખ્યાલ આવી ગયો બાળમિત્રો, કઈ રીતના 2 અંકની સંખ્યાનો ભાગાકાર 1 અંકની સંખ્યા સાથે આપણે કર્યો, બરાબર. ખ્યાલ આવ્યો ને, 32 × 2 = 64 થાય. શું થાય, 32 × 2 = 64. તો શું જવાબ મળ્યો આપણને, 32. હવે આ તમને મેં ઉદાહરણ સમજાવ્યું છે, ખ્યાલ આવ્યો એના પરથી ભાગાકાર કેવી રીતે કરવાનો. ચાલો તો હવે આપણે આગળનો પ્રશ્ન નંબર કયો જોવાનો છે, 6ઠો તો થઈ ગયો, હવે આવે છે 7માં નંબરનો, ભાગાકાર કરો. આગળ આપણે ઉદાહરણ શીખ્યા ને એના ઉપરથી આ ભાગાકારના દાખલા આપણે કરવાના છે. જુઓ, તમારી સ્વતે પુથીમાં આ રીતના દાખલા માટે ગણતરી માટે જગ્યા આપેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો લીટી દોરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરે. આ ભાગાકારની નિશાની અડધે સુધી આપી છે, તો જ્યાં સુધી દાખલો ગણાય ત્યાં સુધી લાંબી લીટી તમારે દોરવાની છે, બરાબર. અને એની અંદર જ આ રીતના અંકો લખેલા જોઈએ. તો જુઓ, હવે પહેલો દાખલો છે 48/2, બરાબર.
તો આપણે બેનો ઘડ્યો, હમણાં તમને ઉદાહરણમાં સમજાવ્યું હતું ને, તો બેનો ઘડ્યો દશાંશનો અંક એટલે કે ચાર સુધી બોલવાનો છે, બરાબર? બેના ઘડિયામાં ચાર આવે ને ત્યાં સુધી બોલવાનું છે. બે એકા બે, બે દુ ચાર, બે દુ ચાર, બરાબર? ચારની નીચે આપણે ચાર લખી દીધા, તો હવે ચારમાંથી ચાર શું કરવાના? બાદ કરવાના છે. ચારમાંથી ચાર જાય તો શૂન્ય. હવે શું કરવાનું છે? તો એકમનો અંક નીચે ઉતારવાનો છે, બરાબર? શૂન્યની પાસે આપણે આઠ ઉતારી દીધા બેની બાજુમાં. તો બેનો ઘડ્યો આઠ સુધી બોલીએ, તો બે છ આઠ, આઠની નીચે આઠ, બરાબર? હવે આપણે એની બાદબાકી કરી, આઠમાંથી આઠ જાય તો શૂન્ય, અને પેલો ઉપર હતો એ શૂન્ય નીચે ઉતારી દીધો છે. બાળમિત્રો, આ શૂન્ય તમે ઉતારો નીચે તો પણ ચાલે, અને ના ઉતારો તો પણ ચાલે, બરાબર? ચાલો, હવે આ દાખલો સમજાઈ ગયો દરેકને? ના સમજાયો હોય તો હું આગળનો દાખલો કરું છું, તેમાં થોડું વધારે ધ્યાન આપજો, શાંતિથી જોજો, બરાબર, કે ટીચરે કઈ રીતના દાખલો ગણાવ્યો છે, કઈ રકમ પહેલા લીધી છે, કયો અંક પહેલા બોલ્યા છે, બરાબર? ચાલો, અહીંયા આગળ અડસઠ ભાગ્યા બે, આમાં પણ બેનો ઘડિયો બોલવાનો છે. તો બેના ઘડિયામાં અડસઠ આવે નહીં, એટલે આપણે એક એક અંક લઈએ, એકમ અને દશક. તો દશકના અંકથી આપણે શરૂઆત કરીશું. તો બેના ઘડિયામાં ક્યાં સુધી બોલવાનું છે? છ સુધી. તો બે તરી છ, બરાબર? છની નીચે છ લખીને આપણે એની બાદબાકી કરી દઈએ, તો છમાંથી છ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા આઠ. બેના ઘડિયામાં આઠ સુધી, બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે છ આઠ, બરાબર? આગળ વધી જવાનું નથી, અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે આઠ સુધી જ બોલવાનું છે. તો બે છ આઠ, આઠમાંથી આઠ જાય તો શૂન્ય, બરાબર? ચાલો, એના પછી ત્રીજા નંબરનો દાખલો આપણે જોઈએ, ઓગણસિત્તેર ભાગ્યા ત્રણ. તો ત્રણનો ઘડ્યો ક્યાં સુધી બોલીશું? બે અંક લઈશું કે એક અંક લઈશું? સરસ, એક અંક પહેલાં લેવાનો છે, કારણ કે ત્રણના ઘડિયામાં ઓગણસિત્તેર આવે નહીં, એ ધ્યાન રાખવાનું છે તમારે. ચાલો, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, તો દુ ક્યાં લખવાના? ઉપર, અને છ છની નીચે, છમાંથી છ જાય તો જીરો, બરાબર? હવે શું બાકી રહ્યું છે? નવ. તો નવને આપણે જીરોની બાજુમાં નીચે ઉતારી દઈશું, બરાબર? ચાલો, અહીંયા જો તીરની નિશાની કરીને મેં બતાવ્યું છે કે આઠને ક્યાં ઉતારેલો છે, બરાબર? તો ત્રણના ઘડિયામાં આપણે નવ સુધી બોલવાનું છે. તો ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ તરી નવ, બરાબર? ખ્યાલ આવ્યો? એક ત્રણ લખેલો છે, બીજો તરી, અને નવની નીચે નવ, તો નવમાંથી નવ જાય તો શૂન્ય, બરાબર? ચાલો, આ રીતનો દાખલો સમજાઈ ગયો દરેકને. હવે એના પછીનો, ત્રાણું ભાગ્યા ત્રણ. ત્રણનો ઘડ્યો ક્યાં સુધી બોલવાનો છે? નવ સુધી. ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર સુધી આગળ જતું રહેવાનું નથી, બરાબર? તો નવમાંથી નવ જાય તો શૂન્ય, ઉપરથી શું ઉતારવાનું છે? બાકી રહી કઈ રકમ, કયો અંક? તો ત્રણ, બરાબર? તો ઉપરથી ઉતાર્યા ત્રણ, તો હવે ત્રણનો ઘડ્યો ત્રણ આવે ત્યાં સુધી, તો ત્રણ એકા ત્રણ, તો અહીંયા આગળ એક લખવાનો, અને અહીંયા ત્રણની નીચે ત્રણ લખીને આપણે ત્રણમાંથી ત્રણ બાદ કરીશું તો શૂન્ય આવશે, બરાબર? ચાલો, એના પછી પાંચમા નંબરનો જોઈએ આપણે, તો એમાં ચુમ્માલીસ ભાગ્યા ચાર. ચારનો ઘડ્યો ચાર સુધી બોલવાનો, ચાર એકા ચાર, ચારની નીચે ચાર, અને આપણે એને ચારમાંથી ચાર બાદ કરીએ તો શૂન્ય વધશે, બરાબર? ફરીથી ઉપરથી ચાર ઉતાર્યા, તો ચારનો ઘડ્યો ચાર સુધી બોલીએ, તો ફરીથી આપણે એક લખવાનો છે, બરાબર? ચાર એકા ચાર, ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, આ એક જ વખત એક લખ્યો છે ને તો ચાલશે, એવું ચાલે નહીં. જેનું આપણે ઘડિયો બોલીએ, જે રકમ જે અંક આવતો હોય તે લખવાનો છે, બરાબર? ફરીથી ચાર આવે તો ફરીથી એક લખવા પડે ને, એટલે ચાર એકા ચાર, તો ચારમાંથી ચાર બાદ કરીએ તો શૂન્ય, બરાબર? ચાલો, એના પછી છઠ્ઠા નંબરનો દાખલો, ઇઠ્યાસી ભાગ્યા આઠ. તો કયો ઘડ્યો ક્યાં સુધી? તો આપણે બે બે રકમ છે એમાંથી કઈ એક એક અંક લઈ દઈશું, બરાબર? ઇઠ્યાસીમાંથી એક આઠ, એટલે આઠ એકા આઠ, બરાબર? આઠમાંથી આઠ જાય તો શૂન્ય, ઉપરથી બીજો આઠ બાકી છે તે ઉતારી દઈએ, તો એમાં પણ આઠ એકા આઠ, આઠમાંથી આઠ જાય તો શૂન્ય, બરાબર? ખ્યાલ આવ્યો બાળમિત્રો?
ચાલો એના પછી સાતમા નંબરનું, એમાં પણ 66/6 સહેલું છે ને? હા, તો 6 એકા 6, બરોબર. ખ્યાલ આવી ગયો છે ઘણા વિદ્યાર્થીઓને કે કયો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે. ચાલો હવે શું કરવાનું છે, તો 6ની નીચે 6 લખ્યા છે તેને આપણે બાદ કરી દઈશું, તો શું જવાબ આવશે? 0, બરાબર. ચાલો હવે બીજો 6 બાકી છે તેને નીચે ઉતારીશું, તો એમાં પણ 6 એકા 6, 6માંથી 6 બાદ કરીએ તો 0 વધશે, બરાબર. ચાલો એના પછી 8માં નંબરનો 26/2, તો એમાં 2નો ઘડિયો 2 સુધી બોલીએ, 2 એકા 2, 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 6, તો 2 તરી 6, બરાબર. ચલો 6માંથી 6 બાદ કરીએ તો 0. હવે આવે છે 9માં નંબરનો દાખલો 63/3, 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 6 આવે ત્યાં સુધી. 3 એકા 3, 3 2 6, 6ની નીચે 6, 6માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3, 3નો ઘડિયો 3 સુધી બોલવાનો છે. 3 એકા 3, 3ની નીચે 3, બાદ બાકી કરી દો તો 3માંથી 3 જાય તો 0, બરાબર. ચાલો એના પછી 10માં નંબરનો દાખલો 64/2, 2નો ઘડિયો 6 સુધી બોલવાનો છે. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 6માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4. હવે 2નો ઘડિયો 4 સુધી બોલીએ, તો 2 એકા 2, 2 દુ 4, 4માંથી 4 જાય તો 0, બરાબર. ચાલો એના પછી 11માં નંબરનો દાખલો આપણે જોઈએ 84/4, તો 4નો ઘડિયો ક્યાં સુધી બોલીશું આપણે? દશકનો અંક કયો છે? 8, તો 4 એકા 4, 4 દુ 8, બરાબર. તો અહીંયા આગળ લખવાના 4 આપણે લખેલા છે, અને અહીંયા ઉપર 2 એટલે કે 2, 8ની નીચે 8, 8માંથી 8 જાય તો 0. હવે શું બાકી રહ્યું? તો 4 ને આપણે 0ની બાજુમાં નીચે ઉતારી દઈશું, તો આપણે કેટલા બોલવાના? 4 સુધી બોલવાનો છે, 4નો ઘડિયો 4 સુધી. 4 એકા 4, 4માંથી 4 જાય તો 0, બરાબર. ચાલો એના પછી 12માં નંબરનો 42/2, તો 2નો ઘડિયો 4 સુધી બોલીએ, તો 2 એકા 2, 2 દુ 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2, 2 એકા 2, 2માંથી 2 જાય તો 0, બરાબર. ચાલો એના પછી 3જા નંબરનો આપણે 13માં નંબરનો દાખલો 96/3, 3નો ઘડિયો 9 સુધી બોલવાનો છે. 3 તરી 9, 9ની નીચે 9, 9માંથી 9 બાદ કરીએ તો 0, ઉપરથી ઉતાર્યા 6, 3નો ઘડિયો 6 સુધી બોલીએ, તો 3 એકા 3, ને 3 દુ 6, 6માંથી 6 જાય તો 0, બરાબર. ચાલો એના પછી 14માં નંબરનો દાખલો 28/2, 2નો ઘડિયો 2 સુધી બોલીએ, તો 2 એકા 2, 2માંથી 2 બાદ કરીએ તો 0 વધ્યા, ઉપરથી ઉતાર્યા 8, 2નો ઘડિયો 8 સુધી બોલો, 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 6 8, 8માંથી 8 જાય તો 0, બરાબર. ચાલો એના પછી 15માં નંબરનો દાખલો જોઈશું, તો 99/9, 9નો ઘડિયો 9 સુધી, 9 એકા 9, 9માંથી 9 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9, ફરીથી 9નો ઘડિયો આપણે 9 સુધી, એટલે કે 9 એકા 9, એમાં 9માંથી 9 બાદ કરીએ, આમાં પણ 0 જવાબ મળી ગયો આપણને. ચાલો 15 પછી 16માં નંબરનો દાખલો જોઈએ, તો 77/7, તો 7 એકા 7, 7માંથી 7 બાદ કરીશું તો શું મળશે? 0, ઉપરથી ઉતાર્યા 7, 7 એકા 7, એમાં પણ બાદ બાકી કરીશું આપણે, 7માંથી 7 જાય તો 0, બરાબર. ચાલો એના પછી 86/2, તેમાં 2નો ઘડિયો ક્યાં સુધી? દશકનો અંક છે 8, તો 2નો ઘડિયો 8 સુધી બોલવાનો છે. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 8ની નીચે 8, તો એની બાદ બાકી કરીશું તો 0, ઉપરથી ઉતાર્યા 6,
તો બેનો ગળ્યો ક્યાં સુધી બોલીશું આપણે? છ આવે ત્યાં સુધી, બરાબર? તો બે એકા બે, બે દૂ ચાર, બે તરી છ, છ માંથી છ બાદ કરીએ તો જીરો, બરાબર? ચાલો હવે આપણને જવાબ તરીકે શું મળે? તો તમે કહેશો 43, બરાબર? મેં તમને પહેલા ઉદાહરણમાં સમજાવ્યું ને કે ઉપર જે આવ્યું હોય એ આપણો જવાબ કહેવાય. 43 દૂ 86 થાય, બરાબર? 18માં નંબરનો દાખલો, 55/5, 5 એકા 5, 5 માંથી 5 બાદ કરીએ તો 0, ઉપરથી ઉતાર્યા 5, ફરીથી 5 એકા 5, બરાબર? 5 માંથી 5 જાય તો 0. 19માં નંબરનો દાખલો જોઈએ તો 88/4, તો 4નો ગળ્યો ક્યાં સુધી બોલીશું? 8 સુધી. 4 2 8, 8 માંથી 8 જાય તો 0, ઉપર બીજા 8 બાકી છે તેને નીચે ઉતારી દઈશું, તો 4 2 8, બરાબર? ફરીથી 8ની નીચે 8 લખીને તેની બાદ બાકી કરીએ તો 0 જવાબ તમારી શેષ, જે વધ્યું એને શું કહેવાય? શેષ, બરાબર? શું બાકી વધ્યું? તો 0 બાકી વધ્યું, અને આપણો જવાબ કયો છે? 22, 22 6 88. ચાલો હવે 20માં નંબરનો દાખલો છે, 66/2, તો 2નો ઘડ્યો ક્યાં સુધી બોલવાનો છે? 6 સુધી. 2 એકા 2, 2 દૂ 4, 2 તરી 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 6, ફરીથી 2નો ઘડ્યો 6 સુધી બોલીએ તો 2 તરી 6, 6 માંથી 6 બાદ કરીશું તો 0 મળશે. તો આપણો જવાબ કયો આવ્યો? 33 2 66, એટલે આપણો જવાબ થયો 33, બરાબર બાળમિત્રો? તો જુઓ આપણે અહીંયા આગળ આ પ્રશ્ન નંબર 7 ભાગાકારના 2 અંકની જે ભાગાકાર કર્યા, બરાબર, એક અંક સાથે તે આપણે જોયા, બરાબર? ખ્યાલ આવ્યો દરેક વિદ્યાર્થી મિત્રોને? સરસ. ચાલો એના પછી આગળનો પ્રશ્ન નંબર 8, એમાં પણ ભાગાકાર કરો એ થોડા અલગ છે, અલગ છે એટલે એના જેવા જ છે પણ થોડાક જુદા છે, બરાબર? તો આપણે પહેલાં ઉદાહરણ જોઈએ. 78ને 3 વડે ભાગો, બરાબર? તો અહીંયા આગળ 78/3 કર્યું છે. શું કર્યું છે? 78/3. જુઓ તમને આ રીતના સમજાવું, 78/3. હવે તમારે 3નો ઘડ્યો ક્યાં સુધી બોલશો તમે? તો 7 સુધી બોલવાનો. આગળ જેમ કરતા હતા દશકના અંક સુધી, તો દશકનો અંક 7 છે, બરાબર? તો 3ના ઘડિયામાં આપણે 7 સુધી. તો તમે કહેશો કે ટીચર 3ના ઘડિયામાં 7 તો ના આવે, તો ક્યાં સુધી બોલવાનું અમારે? તો બાળમિત્રો તમારે 3ના ઘડિયામાં 7થી આગળ વધવાનું નથી. 7થી ઓછા આવશે તો ચાલશે, પણ 7થી વધવા જોઈએ નહીં. જુઓ 3 એકુ 3, 3 દૂ 6, 3 તરી 9, 9 તો 7થી વધી ગયા, એના કરતાં મોટા થઈ ગયા, એટલે મોટી રકમ ચાલે નહીં, કારણ કે આપણે ઉપરની રકમમાંથી નીચેની રકમ બાદ કરવાની છે. 7માંથી 9 બાદ થાય ના થાય, બરાબર? એટલે આપણે શું કરવાનું? 3 2 6 લખવાના છે. 7માંથી 6 તો બાદ થાય ને, એટલે 7માંથી 6 બાદ કરીએ તો આપણને શું જવાબમાં? 1 શેષ વધશે, બરાબર? ચાલો હવે પહેલાની જેમ આપણે જે અંક એકમનો બાકી છે તેને નીચે ઉતારી દઈએ, તો કેટલા બન્યા? 1 8 18. હવે આપણે ક્યાં સુધી ઘડિયામાં 3ના ઘડિયામાં બોલવાનું છે? તો 18 સુધી. 3ના ઘડિયામાં 18 આવે ને, તો 3 એકુ 3, 3 દૂ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18. 3 6 18 આવ્યા એટલે આપણે ઊભું રહી જવાનું છે, 18 નીચે 18 લખી એ બંનેની બાદ બાકી કરવાની છે, બરાબર? 3 6 18, 1 18 લખેલા હતા અને આપણે બીજા 18 ઘડિયો બોલતી વખત આવ્યા, એટલે 18 નીચે 18 એમ 2 વખત આવશે. ચાલો આ તો આપણે ઉપરથી ઉતારેલા અને બાદ બાકી કરેલા 18 હતા, બરાબર? અને આ આપણે ઘડિયામાંથી બોલેલા છે. 8માંથી 8 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. શું જવાબ આવ્યો? 26. 26 તરી 78. ખ્યાલ આવ્યો બાળમિત્રો? ચાલો તો એ જ રીતના નીચે ભાગાકારના દાખલા પ્રશ્ન નંબર 8માં આપણે જોવાના છે. ચાલો એમાં પહેલી રકમ જુઓ, 72/3,
તો ત્રણ નો ઘડ્યો હમણાં મેં તમને સમજાવ્યો તે પ્રમાણે કે સાત આવે નહીં, તો ત્રણ દુ છ, સાત માંથી છ બાદ કરીએ તો એક વધ્યા, ઉપરથી કેટલા ઉતાર્યા, બે ઉતાર્યા, તો કેટલા બન્યા, કઈ રકમ બની, બાર. ત્રણ ના ઘડિયામાં બાર સુધી બોલવાનું છે, ત્રણ ચોકુ બાર, બાર ની નીચે બાર અને એની બાદ બાકી કરીએ એટલે બે માંથી બે જાય તો શૂન્ય અને એક માંથી એક જાય તો શૂન્ય, બરોબર. ચાલો એના પછી બીજા નંબરનો છે, સત્તાવન ભાગ્યા ત્રણ, ત્રણ નો ઘડ્યો પાંચ, પાંચ તો આવે નહીં એટલે એનાથી ઓછા હશે તો ચાલશે પણ વધવા જોઈશે નહીં. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ વધી જાય છે બાળ મિત્રો, એટલે આપણે ત્રણ એકા ત્રણ, પાંચ ની નીચે ત્રણ લખવાના છે, પાંચ માંથી ત્રણ બાદ કરીએ તો બે વધશે, ઉપરથી ઉતારેલા સાત, એકમનો અંક સત્યાવીસ રકમ બની. હવે ત્રણ નો ઘડ્યો સત્યાવીસ આવે ત્યાં સુધી બોલીએ, તો ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણ નવા સત્યાવીસ, બરોબર. તો સત્યાવીસ માંથી સત્યાવીસ બાદ કરીએ તો ઝીરો ઝીરો મળે, બરોબર. ચાલો ત્રીજા નંબરનો દાખલો છે, ચુમ્મોતેર ભાગ્યા બે, બે નો ઘડ્યો સાત સુધી એટલે કે સાત થી ઓછા આવશે તો ચાલશે, સાત થી વધવા જોઈએ નહીં. બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, સાત માંથી છ બાદ કરીએ તો કેટલો મળે આપણને, એક વધ્યો, બરોબર. ઉપરથી ઉતરેલા ચાર, કેટલી રકમ બની, ચૌદ. બે ના ઘડિયામાં ચૌદ સુધી બોલવાનું છે, બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છંગ બાર, બે સત્તા ચૌદ, ચૌદ ની નીચે ચૌદ લખવાના છે, ચાર માંથી ચાર બાદ કરીએ તો ઝીરો, એક માંથી એક બાદ કરીએ તો ઝીરો, બરોબર. ચાલો એના પછી ચોથા નંબરનો, છપ્પન ભાગ્યા ચાર, ચાર નો ઘડ્યો પાંચ સુધી, ચાર એકા ચાર, પાંચ તો આવે નહીં, ચાર દુ આઠ વધી જાય છે એટલે આપણે ચાર એકા ચાર, પાંચ ની નીચે લખી દઈશું, એની બાદ બાકી કરીશું, પાંચ માંથી ચાર જાય તો એક વધે, ઉપરથી ઉતાર્યા છ, રકમ બની સોળ. ચાર નો ઘડ્યો ક્યાં સુધી બોલશો, સોળ સુધી, તો ચોકે ચોકે સોળ, બરોબર. ઘડિયા દરેકને મોઢે છે ને, હા, તો સોળ ની નીચે સોળ લખીએ તો છ માંથી છ બાદ કરીએ તો ઝીરો, એક માંથી એક જાય તો ઝીરો, બરોબર. ચાલો પાંચમા નંબરનો, પંચ્યાસી ભાગ્યા પાંચ, તો પાંચ નો ઘડ્યો ક્યાં સુધી બોલશો, આઠ અથવા આઠ થી ઓછા, આઠ થી વધવા જોઈએ નહીં. પાંચ એકા પાંચ, પાંચ દુ દસ તો વધી જાય છે એટલે આપણે પાંચ એકા પાંચ, આઠ ની નીચે પાંચ લખી દીધા, આઠ માંથી પાંચ બાદ કરીશું તો શું બાકી રહેશે, ત્રણ બાકી રહેશે, બરોબર. ચાલો હવે શું કરવાનું છે, તો ઉપરથી પાંચ બાકી છે તેને નીચે ઉતારી દો, પંચ્યાસી ના પાંચ બાકી છે ને, અને પાંચ નો ઘડ્યો પાંત્રીસ આવે ત્યાં સુધી બોલવાનું છે, તો પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાયે પાયે પચીસ, પાંચ છંગ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંત્રીસ ની નીચે પાંત્રીસ લખી દેવાના છે, પાંચ માંથી પાંચ જાય તો ઝીરો, ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો, બરોબર. ચાલો એના પછી છઠ્ઠા નંબરનો દાખલો, પંચાણું ભાગ્યા પાંચ, પાંચ એકા પાંચ, બરોબર, પાંચ થી દસ વધી જશે ને નવ કરતા, યાદ છે ને, નવ થી વધારે નથી આગળ બોલવાનું આપણે, તો નવ માંથી પાંચ બાદ કરીએ તો કેટલા બાકી રહે, ચાર. ઉપરથી જે એકમનો અંક બાકી છે તેને નીચે ઉતારી દીધો, કઈ રકમ બની, પિસ્તાલીસ બની. પાંચનો ઘડ્યો ક્યાં સુધી બોલવાનો છે, પિસ્તાલીસ સુધી, બરોબર. તો પાંચનો ઘડ્યો પિસ્તાલીસ, પાંચ નવા પિસ્તાળીસ. હવે શું કરવાનું છે, તો આ પિસ્તાળીસ ની નીચે પિસ્તાળીસ લખ્યા છે ને તેને બાદ કરી દેવાના, તો પાંચ માંથી પાંચ જાય તો ઝીરો, ચાર માંથી ચાર જાય તો ઝીરો. કયો જવાબ બન્યો આપણો, ઓગણીસ, ઓગણીસ પંચા પંચાણું, બરોબર. ચાલો એના પછી સાતમા નંબરનો દાખલો, છન્નું ભાગ્યા આઠ, આઠ નો ઘડ્યો નવ સુધી, બરોબર. આઠ એકા આઠ, આઠ દુ સોળ તો વધી જાય ને એટલે નવ માંથી આઠ બાદ કરીએ તો એક વધે, ઉપરથી ઉતાર્યા છ, સોળ બન્યા, આઠ દુ સોળ, સોળ માંથી સોળ બાદ કર્યા એટલે ઝીરો ઝીરો, બરોબર. ચાલો એના પછી આઠમા નંબરનો દાખલો આપણે જોઈશું, તો અઠ્ઠાણું ભાગ્યા સાત,
સાતનો ઘડિયો નવ સુધી બોલવાનો છે, નવથી વધવા જોઈએ નહીં. સાત એકા સાત, સાત દુ ચૌદ વધી ગયા એટલે આપણે ઉપરનો એટલે કે સાત એકા સાત, સાત લખેલા છે એકા અહીંયા લખવાનો અને એની નવની નીચે સાત, નવમાંથી સાત બાદ કરીએ તો બે વધ્યા, બરોબર. ચાલો હવે ઉપરથી ઉતાર્યા આઠ. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, સાત પછી પાછા અહીંયા સાત લખશે અને અહીંયા એક લખશે, એટલે એ દાખલો તમારો ખોટો પડે, એટલે ઘડિયો બોલતું જવાનું સાત એકા સાત, બરોબર. આ રીતના લખવાનું છે. હવે ઉપરથી ઉતાર્યા આઠ એટલે આપણી કઈ રકમ બની, અઠ્યાવીસ. સાતનો ઘડિયો અઠ્યાવીસ આવે ત્યાં સુધી, તો સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તરી એકવીસ, સાત છોક અઠ્યાવીસ. હવે અઠ્યાવીસ નીચે અઠ્યાવીસ લખી દીધા, આઠમાંથી આઠ ગયા તો ઝીરો, આઠ બેમાંથી બે ગયા તો ઝીરો. ચાલો નવમા નંબરનો દાખલો, અડસઠ ભાગ્યા ચાર. ચારનો ઘડિયો છ સુધી, આમાં પણ ચાર એકા ચાર કરીશું આપણે, બરાબર. છમાંથી ચાર બાદ કરીએ તો કેટલા વધશે, બે. આઠમાંથી ઉપરથી ઉતાર્યા આઠ, આમાં પણ અઠ્યાવીસ બન્યા. ચારનો ઘડિયો અઠ્યાવીસ સુધી બોલવાનો છે, તો ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ, ચાર છંગ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, બરાબર. ચાર સત્તા અઠ્યાવીસ, અઠ્યાવીસ નીચે અઠ્યાવીસ, તો આઠમાંથી આઠ જાય તો શૂન્ય, બેમાંથી બે જાય તો શૂન્ય, બરાબર. ખ્યાલ આવે બાળકો? સારું, ચલો એના પછી દસમા નંબરનો દાખલો આપણે જોઈશું. રકમ કઈ છે, પહેલા રકમ બોલતા ખાસ શીખજો. ચોપન પછી ભાગ્યા બે, તો બેનો ઘડિયો પાંચ સુધી, બરાબર. બે એકા બે, બે દુ ચાર, બેના ઘડિયામાં પાંચ ના આવે ને, એટલે આપણે ચાર સુધી જ બોલવાનું છે. બે તરી છ તો વધી જશે, તો બે દુ ચાર, પાંચમાંથી ચાર બાદ કર્યા તો એક વધ્યો. ઉપરથી ઉતાર્યા ચાર, એકમનો અંક થયા ને, ઉતારવાનું બાકી હતું ને, તો ચૌદ રકમ બની. બેનો ઘડિયો ચૌદ સુધી, તો બે સત્તા ચૌદ, ચૌદની નીચે ચૌદ, બાદ બાકીની નિશાની છે એટલે આપણે બાદ કરીશું ચારમાંથી ચાર, તો ઝીરો વધશે. એકમાંથી એક બાદ કરીશું તો ઝીરો વધશે, બરાબર. ચાલો એના પછી અગિયારમાં નંબરનો દાખલો, છન્નું ભાગ્યા ચાર. તો ચારનો ઘડિયો નવ સુધી, ચાર એકા ચાર, ચાર દુ આઠ, નવમાંથી આઠ બાદ કરીએ તો એક વધ્યો. ઉપરથી એકમનો અંક બાકી હતો તે નીચે ઉતાર્યો, કઈ રકમ બની, સોળ. ચારનો ઘડિયો સોળ સુધી, તો તમે કહેશો ટીચર ચોકે ચોકે સોળ થાય, તો આપણે સોળની નીચે સોળ લખી દીધા અને અહીંયા ઉપર ચાર લખવાનું ભૂલતા નહીં. હવે સોળમાંથી સોળ બાદ કર્યા તો શું મળ્યા, ઝીરો ઝીરો, બરાબર. છમાંથી છ ઝીરો, એકમાંથી એક બાદ કરીએ તો ઝીરો, બરાબર. ચાલો હવે એના પછી બારમા નંબરનો દાખલો જોઈએ આપણે, એકાણું ભાગ્યા સાત. સાત એકા સાત, નવની નીચે સાત લખવાના છે, ઉપર એક લખવાનો છે, બરાબર. સાત એકા સાત, નવમાંથી સાત બાદ કરીએ તો કેટલા વધશે, બે. જેને બાદ બાકી સારી આવડતી હશે એના દાખલા સાચા પડશે, હોય એટલે બાદ બાકી ખાસ શીખજો, ના હોય તો વેઢાનો ઉપયોગ કરજો, બરાબર. આ રીતના વેઢા ગણજો કે અહીંયા નવ છે, એમાંથી આપણે સાત કાઢી નાખવાના છે, તો કેટલા બાકી રહેશે, એક અને બે, બરાબર. ચાલો હવે એકમનો અંક એક બાકી છે, એને નીચે ઉતાર્યો, બન્યા એકવીસ. સાતનો ઘડિયો ક્યાં સુધી બોલશો, એકવીસ આવે ત્યાં સુધી, તો સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તરી એકવીસ, સાત તરી એકવીસ, એકવીસની નીચે એકવીસ, તો એકમાંથી એક ગયો તો ઝીરો, બેમાંથી બે ગયા તો ઝીરો, બરાબર. કયો જવાબ મળ્યો આપણને, તેર. તેર સત્તા એકાણું થાય. તેરમા નંબરનો દાખલો છે, ચોર્યાસી ભાગ્યા છ. છનો ઘડિયો આઠ સુધી બોલવાનો છે, છ એકા છ, છ દુ બાર વધી ગયા, શું લખીશું આપણે, તો છ એકા છ, બરાબર. ઓછા આવશે તો ચાલશે, વધવા જોઈએ નહીં, કારણ કે આપણે બાદ બાકી કરવાની છે, બરાબર. તો આઠમાંથી છ ગયા તો કેટલા વધ્યા, બે. એકમનો અંક ચાર બાકી છે, તેને નીચે ઉતાર્યા તો ચોવીસ રકમ બની. છનો ઘડિયો હવે આપણે ચોવીસ સુધી બોલવાનો છે, છ એકા છ, છ દુ બાર, છ તરી અઢાર, છ છ ચોવીસ, બરાબર. બરાબર, બાર ચોવીસ નીચે ચોવીસ લખ્યા ને, તો હવે આને શું કરવાનું, બાદ કરવાના. ચારમાંથી ચાર બાદ કરીએ તો ઝીરો, બેમાંથી બે બાદ કરીએ તો ઝીરો, બરાબર બાળમિત્રો. તો હવે એના પછીનો
14માં નંબરનો દાખલો છે 75/5, તો 5નો ઘડિયો 7 સુધી બોલવાનો છે, એનાથી ઓછા આવે તો ચાલે. 5 એકા 5, તો 7ની નીચે આપણે 5 લખ્યા, 7માંથી 5 બાદ કરીએ તો શું બાકી રહે? 2 બાકી રહે. એકમનો અંક 5 નીચે ઉતાર્યો, બન્યા 25. હવે 5નો ઘડિયો 25 સુધી, તો પાયે પાયે 25, પાયે પાયે 25 લખ્યા આ રીતના. તો 25ની નીચે 25 લખ્યા છે, એટલે આપણે તેને બાદ કરતા શું બાકી રહેશે? 5માંથી 5 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, બરાબર. ચાલો એના પછી છેલ્લો 15માં નંબરનો દાખલો, 92/4. તો 4નો ઘડિયો 9 સુધી બોલવાનો છે. 4 એકા 4, 4 2 8, 4 3 12. 12 તો વધી ગયા, આપણે 9 સુધી જ બોલવાનું હતું, તો આપણે શું લખીશું? 4 2 8, બરાબર. ધ્યાન રાખવાનું છે, 9માંથી 8 બાદ કરીએ તો શું બાકી રહે? 1 બાકી રહે, બરાબર. ચાલો હવે એકમનો અંક કયો છે? 2 છે, તો આપણે 2ને નીચે ઉતારી દીધો અહીંયા, એટલે કઈ રકમ બની? 12 બન્યા. 4ના ઘડિયામાં 12 આવે ને, તો બોલો 4 એકા 4, 4 2 8, 4 3 12. 12ની નીચે 12 લખ્યા, 2માંથી 2 બાદ કરીએ તો 0, 1માંથી 1 બાદ કરીએ તો 0, બરાબર બાળમિત્રો. તો જુઓ આ રીતના ભાગાકારના આપણે દાખલા જોયા, સમજણ પડી? બરાબર, સમજણ ના પડી હોય તો ફરીથી વિડીયો જોજો, અને જો શાળા શરૂ થશે તો આ ભાગાકારના દાખલા હું તમને ફરીથી બોર્ડ પર સમજાવીશ, બરાબર. ચાલો તો આજનું હોમવર્ક તમારે કયું કરવાનું છે? તો પ્રશ્ન નંબર 6થી કરવાનું છે, પ્રશ્ન નંબર 6, બરાબર. આ સમજૂતી જે આપી છે તે નથી લખવાની, ફક્ત ઘડિયાની મદદથી ભાગાકાર કરો આ રીતના લખવાના છે. ત્યાર પછી નીચેનું ઉદાહરણ પણ ગણવાનું નથી, બરાબર. એના પછી પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8, આ રીતનું આ દાખલા ખાસ કરજો, બરાબર, સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં, બરાબર. એટલે નોટની અંદર તમારે 6 7 8 આવી રીતના વ્યવસ્થિત ખાના પાડી, ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દાખલા ગણવાના છે. અને હોમવર્કમાં, ઘરકામની નોટમાં ઘડિયા એ પણ લખતા રહેજો, બરાબર. ચાલો તો આપણે જે બાકીના જે દાખલા છે એના પછીના એ ફરીથી આવતા ભાગમાં તમને સમજાવીશું. આવજો.